हेलो दोस्तों, केम छो? मजा में? वेलकम बैक वंस अगेन इन द बायोलॉजी वर्ल्ड, द साइंस ऑफ लाइफ। होप यू ऑल आर वेल। तो मित्रों, आप सब मजा में हशो। हवे आपणे आगळ वधीए। आपणे चेप्टर 7, प्राणियों में रचनाकीय आयोजन, स्ट्रक्चरल ऑर्गेनाइजेशन इन एनिमल्स विषे आपणे शीखी रह्या छे। तो एमां आपणे वंदा सुधी जोयुं। आगळ वधीए दोस्तों, हवे आपणे આ ચેપ્ટરનો અંતિમ પડાવ એટલે કે લાસ્ટ એનિમલ જે છે દેડકા વિશે આપણે જોવાનું છે। અગાઉ આપણે અળસિયું કમ્પ્લીટ કર્યું, પછી વંદો અને હવે દેડકો। તો પ્રાણીઓમાં કેવી રીતે બધા તંત્રોનું આયોજન હોય તે આપણે હવે શીખીએ છીએ। ઓકે, તો ખાસ આ પ્રાણીઓ તૈયાર રાખજો, ઇમ્પોર્ટન્સ છે નીટ માટે અને બોર્ડ માટે। આગળ વધીએ। કર્ટન ઇઝ ઓપન નાવ। દેડકાની સામાન્ય માહિતી આપો, દેડકા વિશે જોઈએ છીએ તો કોઈ પણ પ્રાણી જે છે એને આપણે પહેલા બેઝિક માહિતી જોઈએ। તો મિત્રો, દેડકો જે છે એ તમને ખબર હશે કયા સમુદાયનું પ્રાણી છે, કયા વર્ગનું, રાઈટ? અને એ કેવી રીતે રહે છે? તો કે દેડકો જમીન અને મીઠા પાણી એમ બંનેમાં વસવાટ કરે છે, એટલા માટે તો એને ઉભયજીવી કીધું। શા માટે ઉભયજીવી કીધું તમને ખ્યાલ હશે? કારણ કે એ જમીન અને પાણી એમ બંને નિવાસસ્થાનોમાં વસવાટ કરે છે, એટલા માટે એને આપણે ઉભયજીવી કીધું। મેરુદંડી સમુદાયના ઉભયજીવી વર્ગનું પ્રાણી છે। શા માટે ઉભયજીવી યાદ છે ને? કારણ કે એ જીવનનો અમુક તબક્કો પાણીમાં અને જીવનનો અમુક તબક્કો જમીન ઉપર ગુજારે છે, એટલા માટે। ભારતમાં જે જોવા મળે છે એ દેડકાની જાતિ છે રાના ટાઈગ્રીના। એ આનું સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક નામ છે, યાદ રાખજો। ભારતીય બુલફ્રોક તરીકે પણ જાણીતો છે, બુલફ્રોક કહેવાય રાના ટાઈગ્રીના, જે ભારતની અંદર જોવા મળતી જાતિ છે। હવે દેડકો જે છે ઉભયજીવી વર્ગમાં છે એટલે ખ્યાલ આવી જશે કે એના શરીરનું તાપમાન વાતાવરણના તાપમાન અનુસાર બદલાતું રહે। ડેટ મીન્સ કે કહેવાનો મતલબ કે એ અસમતાપી પ્રાણી છે, અસમતાપી અથવા તો શીત રુધિરવાળા, કોલ્ડ બ્લડેડ। શીત રુધિર વાળા અસમતાપી પ્રાણી એટલે શું? એ આપણે ઓલરેડી અગાઉ જોઈ ગયા છીએ દોસ્તો, રાઈટ? અસમતાપી એટલે કે એ શરીરનું તાપમાન એક સરખું જાળવી શકતા નથી, એ બહારના વાતાવરણ મુજબ શરીરનું તાપમાન બદલા કરે છે, રાઈટ? બહાર ઠંડી પડે તો એકદમ એનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય શરીરનું, બહાર ગરમી પડે તો એનું ટેમ્પરેચર હાઈ થઈ જાય। એટલે કે ઇન શોર્ટ, શરીરનું અંદરનું તાપમાન એક સરખું જાળવી શકતા નથી એને અસમતાપી અથવા તો શીત રુધિર વાળા કહેવાય। દેડકો પણ આ પ્રકારનું જ પ્રાણી છે। દેડકો જ્યારે ઘાસમાં અને સૂકી જમીન પર હોય ત્યારે તેનો રંગ બદલાતો હોય છે। તેઓ તેમના દુશ્મનથી સંતાવવા માટે રંગ બદલની ક્ષમતા ધરાવે છે। આ રક્ષણાત્મક રંગ બદલવાની ઘટનાને રૂપ નકલ કહેવામાં આવે છે। દેડકો જે છે એ પોતાના શિકારીઓથી બચવા માટે આ રીતની એક ક્ષમતા એને કેળવેલી છે, રાઈટ? પોતાના શિકારી પ્રાણીઓથી બચવા માટે શું કેળવ્યું છે? આ રીતની એક એને ક્ષમતા કેળવેલી છે, રૂપ નકલની ક્ષમતા કહેવાય મિત્રો, રાઈટ? એટલે કે એની અંદર એ પોતાના શરીરનો રંગ બદલી શકે, પોતાની ત્વચા, એની ત્વચા જે છે એમાં વર્ણ કોષાશયો હોય। વર્ણ કોષાશયો ડેટ મીન્સ કે વર્ણ, ડેટ ઇઝ રિલેટેડ ટુ રંગ, કલર, એટલે એમનો રંગ બદલવાની એમની અંદર ક્ષમતા હોય, વર્ણ કોષાશયો। એ રંગ બદલવાની ક્ષમતાને આધારે એ અલગ અલગ રંગના બેકગ્રાઉન્ડમાં એકદમ સેટ થઈ જાય, બેકગ્રાઉન્ડ પ્રમાણે એનો કલર કરી નાખે છે, એટલે શિકારી પ્રાણીઓ જે છે એને ઓળખી શકતા નથી। તો આ રીતે રૂપ નકલ દ્વારા પોતાનું દુશ્મનોથી સંતાવવા માટે રંગ બદલે છે અને એ રક્ષણ મેળવે છે। બીજી એક બાબત, દેડકો શિયાળા અને ઉનાળામાં ઠંડી અને ગરમીથી રક્ષણ મેળવવા માટે ઊંડા ખાડામાં જતા રહે છે, જેને ક્રમશઃ શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા કહે। ઓકે દોસ્તો, તો અહીંયા શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા, શિયાળામાં અતિશય ઠંડી હોય તો એનાથી સહન નથી થતું, એટલે જમીનની અંદર ખાડામાં એ નિષ્ક્રિય પડ્યા રહે છે સુષુપ્તા અવસ્થામાં, કારણ કે અતિશય ઠંડી એનાથી સહન નથી થતી, અસમતાપી પ્રાણી છે, શરીરનું ટેમ્પરેચર મેન્ટેન થતું નથી। એ શિયાળામાં જ્યારે આ રીતે નિષ્ક્રિય અવસ્થામાં જાય છે ત્યારે એને કહેવામાં આવે છે શીત નિંદ્રા। સેમ એ જ રીતે મિત્રો, જ્યારે તે ઉનાળામાં અતિશય ગરમી હોય ત્યારે પણ એ જમીનની અંદર ખાડા બનાવી અને નિષ્ક્રિય પડ્યા રહે છે, એ અવસ્થાને કહેવાય ગ્રીષ્મ નિંદ્રા। તો આ રીતે શિયાળામાં શીત નિંદ્રા
અને ઉનાળામાં ગ્રીષ્મ નિંદ્રા, એટલા માટે જ દેડકા આપણને શિયાળા ઉનાળામાં નથી દેખાતા, પરંતુ ફક્ત એક જ ઋતુમાં આપણે એને જોઈ શકીએ છીએ મોસ્ટ ઓફ, અને એ કઈ છે? ચોમાસાની અંદર એની પ્રજનન ઋતુ પણ છે અને એ દરમિયાન જ એ બહાર આવતા હોય, કારણ કે વાતાવરણ એને ત્યારે માફક આવે, અન્યથા એ શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રામાં હોય. ઓકે, તો આગળ વધીએ મિત્રો. હવે દેડકા જે છે એની રચનામાં આપણે જોઈએ પહેલી બાહ્ય લક્ષણ, એટલે કે બહારથી દેડકો કેવો દેખાય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે કે સૌપ્રથમ આપણે એના એક્સટર્નલ મોર્ફોલોજી એટલે કે બાહ્ય લક્ષણોનો અભ્યાસ કરીએ દોસ્તો. તો પહેલી વાત કરીએ બહારથી જોઈએ તો દેડકાની ત્વચા. દેડકાની ત્વચા લીસી, ચીકણી, બાહ્ય કંકાલ વગરની અને હંમેશા ભેજયુક્ત સ્થિતિ જાળવી રાખે છે. જો કેવી હોય છે, ચીકણી છે, લીસી છે અને બાહ્ય કંકાલ વગરની છે, એટલે કે વાળ, પીછા, ભીંગડા, આ રીતનું કોઈ બાહ્ય કંકાલ નથી, કોઈ એક્સટર્નલ જે છે એ સ્કેલેટન નથી એના પર, રાઈટ? એટલે કે બાહ્ય કંકાલ એના પર છે જ ને, એકદમ લીસી, ચીકણી અને ભેજયુક્ત ત્વચા હોય છે હંમેશા એની, એના પર વાળ, પીછા, ભીંગડા એવું કોઈ આવરણ હોતું નથી. પૃષ્ઠ બાજુની ત્વચા, પૃષ્ઠ બાજુ એટલે તમે સમજી શક્યા છો કે ઉપરની ત્વચા, પૃષ્ઠ બાજુની ત્વચા જે છે ચમકતા લીલા રંગની હોય છે, જે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો, પૃષ્ઠ એટલે ઉપરની જે આપણે જોઈ શકીએ, અને અનિયમિત ઘેરા ટપકા ધરાવે છે, કાળા કાળા રંગના ટપકા તમે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો દોસ્તો, કે પૃષ્ઠ બાજુની ત્વચા એકદમ ઘેરા લીલા રંગની હોય છે અને એનામાં કાળા ટપકા હોય છે. વક્ષ બાજુની ત્વચા આછી પીળી હોય છે, એટલે કે ક્રીમ કલરની. વક્ષ બાજુ એટલે કે અહીંયા દેખાતી નથી, એને છાતીનો ભાગ, એનો તળિયાનો ભાગ, વાળો ભાગ, રાઈટ, એ ભાગ જે છે એની વક્ષ બાજુની ત્વચા જે છે એકદમ આછી પીળી હોય છે, એકદમ ક્રીમ કલરની હોય, જે દેખાતી નથી. દેડકો ક્યારેય પાણી પીતો નથી, પરંતુ ત્વચા દ્વારા પાણીનું શું કરે છે, શોષણ કરે છે. ખાસ યાદ રાખજો દોસ્તો, દેડકો જે છે પાણી પીતો નથી, રાઈટ, એ જ્યારે પાણીમાં હોય ત્યારે ત્વચા દ્વારા એનું શું કરી લે છે, શોષણ. ખાસ નોંધવા જેવો મુદ્દો, દેડકો પાણી પીતો નથી પણ ત્વચા દ્વારા એનું શોષણ કરે છે. ક્લિયર, માઇન્ડ ઇટ. આગળ વધીએ મિત્રો, નેક્સ્ટમાં. તો મિત્રો, ત્વચા પછી જે છે, હવે આપણે દેડકાના શરીરને કેટલા ભાગો છે એના વિશે જોઈએ. તો દેડકાનું શરીર તમે જુઓ તો શીર્ષ અને ધડમાં વિભાજિત છે, ગરદનનો એમાં અભાવ છે. શીર્ષ અને ધડ એટલે કે એનું શીર્ષ છે તમે આકૃતિમાં જોઈ શકો અને ધડ છે, ધેર ઇઝ નો ગરદન, ગળાનો ત્યાં અભાવ છે. પૃષ્ઠ મધ્ય રેખા પર બે આંખો વચ્ચે ભૃકુટી બિંદુ ધરાવે છે, એક્ઝેક્ટલી અહીંયા તમને આપેલું નથી આકૃતિમાં, જો હું ડાર્ક કરી બતાવું છું, ભૃકુટી બિંદુ અવશિષ્ટ રચના છે, ડેટ મીન્સ ધેર ઇઝ નો ફંક્શન, એનું કોઈ કાર્ય નથી, બટ આવેલી એક રચના છે ટપકા સ્વરૂપે બે આંખોની વચ્ચે પૃષ્ઠ મધ્ય રેખા. પૃષ્ઠ મધ્ય રેખા એટલે કે પૃષ્ઠ બાજુ એ મધ્યમાં આવેલી આ રેખા, જો લાલ કલરની આ રેખા છે હું દોરું છું, એ એના શરીર ઉપર દેખાતી હોય, અને શીર્ષમાં બે આંખોની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે એ ટપકું આવેલું છે, એને કહેવાય ભૃકુટી બિંદુ. મુખ પર એક જોડ નાસિકા છિદ્રો આવેલા હોય છે, અહીંયા એક્ઝેક્ટ અહીંયા આ ભાગ, બહારના ભાગમાં અહીંયા નાકના છિદ્રો, જેમ આપણે અહીંયા નાકના છિદ્રો છે એમ એને પણ શું આવેલા હોય, નાસિકા છિદ્રો. આંખો બહારની તરફ ખૂબસેલી અને પારદર્શક પટલથી ઢંકાયેલી હોય છે, રાઈટ, અહીંયા આંખો તમે જુઓ તો સેજ ઉપસેલી છે, અહીંયા અહીંયાથી રાઉન્ડ દેખાશે, જો સેજ ઉપસેલો પણ, અને પાણીની અંદર એ આંખોને બચાવ કરે છે, એટલે કે અંદરથી એક પટલ આવે છે પારદર્શક, એટલે કે આરપાર જોઈ શકાય એવું, જેમ આપણે આંખના પોપચા છે ને એમ એના આંખના પોપચા ખુલ્લા રહે, બટ અંદરથી એક પટલ એટલે એક પડદો આવશે જે પારદર્શક હશે. મિત્રો, પારદર્શક એટલે કે આરપાર જોઈ શકાય એવો, એટલે કે આમ આમ આંખ ખુલ્લી રહે અને અંદરથી પડદો આવે, પારદર્શક એટલે કે જ્યારે પાણીમાં હોય ત્યારે પાણીમાં આંખમાં કચરો ન જાય અને આંખ ખુલ્લી જ રહે, રાઈટ, એને કોઈ અસર નહીં થાય કારણ કે એક પડદો આવી ગયો છે. તો એ રીતે જે છે એને આ પારદર્શક પટલથી ઢંકાયેલી આંખ હોય, સેજ બહારની તરફ ઉપસેલી છે, રાઈટ. આંખોની બંને બાજુએ જુઓ તો કર્ણપટલ, કાન આવેલા છે જે ધ્વનિના સંકેતો ગ્રહણ કરે છે, એક્ઝેક્ટલી અહીંયા આ ભાગ તમે જોઈ શકો. આકૃતિમાં નામ નથી આપ્યું, બટ યુ હેવ ટુ આઈડેન્ટિફાય, હું જે નામ બતાવું છું જે ભાગ, આ ભાગમાં કાનનો પટલ, કર્ણપટલ કહેવાય, જે અવાજ જે છે ધ્વનિ સંકેતો જે છે એને શું કરે છે, ગ્રહણ કરે છે, એટલે દેડકો આસપાસના અવાજને ઓળખે છે, પારખે છે. ઓકે, તો આગળ વધીએ મિત્રો. તો મિત્રો, હવે ધડ પ્રદેશમાં આગળ વધીએ. શીર્ષની આપણે વાત કરી, ધડ પ્રદેશની અંદર જુઓ તો મોસ્ટ ઓફ જે છે એમાં પગ આવેલા છે,
આગળના અને પાછળના, આગળના હોય એટલે અગ્ર ઉપાંગ, પાછળના હોય એટલે પશ્ચ ઉપાંગ. અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ તરવા, ચાલવા, ફરવા, ખાડો ખોદવા, કૂદવા, રાઈટ, એની માટે કામમાં આવે. દેડકો જે છે મોસ્ટ ઓફ કૂદે છે, ક્યારે ચાલતો નથી. તમે જોયું જમ્પ મારે છે, રાઈટ. દેડકો આ રીતે ક્યારે ચાલતો નહીં હોય, એ જમ્પ મારે એટલે પાછળના પગથી જે છે કૂદે છે, ખાડો ખોદે છે. ચાલવા માટે તો મોસ્ટ ઓફ યુઝ એનો બહુ ઓછો હોય, રાઈટ. અને તરવા માટે પાણીમાં હોય ત્યારે પગની મદદથી, ખાસ પશ્ચ ઉપાંગ. જો પાછળનો ઉપાંગ જે છે ને એમાં પાંચ આંગળી હોય, અહીંયા ડ્રો કરી આપું, 1, 2, 3, 4 અને 5, રાઈટ. આ પાછળનો પગ એમાં આ રીતની કેટલી આંગળી હોય, પાંચ. આ પાંચે પાંચ આંગળી આ રીતે ત્વચાથી જોડાયેલી હોય, જેમ વિકેટ કીપરના ગ્લોવ્સ હોય ને, રાઈટ. ક્રિકેટમાં કેમ વિકેટ કીપરના ગ્લોવ્સ હોય તો એમાં વચ્ચે આંગળી વચ્ચે આ રીતનો કવરિંગ હોય, એમાં અહીંયા અહીંયા પણ એક પડદા વડે રોકાયેલું છે, એટલે આખો જે છે અલેસો લાગે પાણીમાં, આખો અહીંથી આ બધું જોઈન્ટ હોય, રાઈટ. એટલે આમ કરે એમ ધક્કો લાગે, એટલે પાણીમાં અલેસો લાગે એટલે એને તરવામાં મદદરૂપ થાય. એટલે પાછળની જે આંગળી છે એ પાંચ હોય, પશ્ચ ઉપાંગમાં પાંચ આંગળી, રાઈટ. અગ્ર ઉપાંગમાં કેટલી હોય, ચાર. અહીંયા આકૃતિમાં તમને એક ઓછી દેખાય છે, બટ એકચ્યુઅલી એ છે કેટલી, ચાર, યાદ રાખજો. તો અગ્ર ઉપાંગમાં ચાર આંગળી, પશ્ચ ઉપાંગમાં પાંચ આંગળી. અગ્ર ઉપાંગની આંગળીઓ છૂટી છે ચારે ચાર, આગળના પગ ટૂંકા છે, પાછળના પગ લાંબા છે, સાથે સાથે જે છે પશ્ચ ઉપાંગની આંગળીઓ જોઈન્ટ છે ત્વચાથી, જેને તરવામાં મદદરૂપ થાય, રાઈટ. અહીંયા વાત કરી જ છે, પશ્ચ ઉપાંગની આંગળીઓ પટલથી જોડાયેલ હોય છે, જેથી એને તરવામાં શું થાય છે, મહત્વની ભૂમિકા ભજવે છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ. આગળ વધીએ મિત્રો. હવે બાહ્ય લિંગભેદ, લિંગભેદ એટલે કે એને અલગ કરવું. નર દેડકો અને માદા દેડકો, તો અહીંયા બંને પ્રાણી અલગ અલગ છે, નર દેડકો પણ અલગ છે અને માદા દેડકો. એને આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ એની પ્રજનન ઋતુમાં. પ્રજનન ઋતુમાં આપણે એને અલગથી જે છે આપણે નર અને માદા દેડકો બહારથી, બાહ્ય લિંગભેદ એટલે બહારથી જ તમે ઓળખી કાઢો કે આ નર દેડકો છે કે માદા દેડકો, જેમ આપણે વંદાની અંદર અલગ કરતા. તો દેડકો જે છે એમાં બાહ્ય લિંગભેદ જોવા મળે છે. નર દેડકામાં અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વર કોથળી અને અગ્ર ઉપાંગની પહેલી આંગળી પાસે મેથુન ગાદી, જે માદા દેડકામાં અભાવ હોય, રાઈટ. અહીંયા આકૃતિમાં જોજો એટલે તમને ખ્યાલ આવી જશે, રાઈટ. આ સ્વર કોથળી અહીંયા હું બતાવું છું, આકૃતિમાં જોતા રહેજો. આ સ્વર કોથળી ઓનલાઈન મેલ ફ્લો અવાજ કરે છે, ડ્રાઉ ડ્રાઉ અવાજ જે કરવાનો છે. નર દેડકામાં અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વર કોથળી હોય અને અને મેથુન ગાદી. આ મેથુન ક્રિયા દરમિયાન, પ્રજનન દરમિયાન માદા દેડકાને જકડી રાખવા માટે આ જુઓ તમે મેથુન ગાદી છે, કોપ્યુલેટરી પેડ તરીકે ઓળખાય છે, રાઈટ. પહેલી આંગળી પાસે તો એ મેથુન ગાદી હોય અને સ્વર કોથળી હોય, એવું જે હોય એ નર દેડકો હોય અને જેમાં એનો અભાવ હોય એ માદા દેડકો હોય. બીજા પણ કેટલાક લક્ષણો છે. પ્રજનન કાળ દરમિયાન નર દેડકાની ચામડીનો રંગ એકદમ ઘેરો પીળો થઈ જશે અને માદામાં કોઈ રંગ બદલાતો નથી. આ નર દેડકો છે પહેલો, બીજો માદા દેડકો છે, રાઈટ. તો ઘેરા પીળા રંગનો થઈ જશે નર દેડકો, માદા દેડકાના રંગમાં કોઈ ચેન્જ નથી. નર દેડકાના ઉદર પ્રદેશ સાંકડો અને ચપટો છે. નર દેડકો તમે જુઓ પહેલી આકૃતિ તો એકદમ સાંકડો છે, ચપટો છે. જ્યારે પ્રજનન ઋતુ દરમિયાન માદામાં અંડપિંડમાં મોટી સંખ્યામાં અંડકોષો ઉત્પન્ન થાય એટલે એનું ઉદર પહોળું અને ફૂલેલું. એટલે બીજી આકૃતિમાં જુઓ માદા દેડકાનું જે શરીર જે છે પેટનો ભાગ એકદમ ફૂલેલો છે અને પહોળો છે. શા માટે? કારણ કે પ્રજનન ઋતુ, દેડકાની પ્રજનન ઋતુ એટલે ચોમાસુ, એ દરમિયાન એની અંદર મોટી સંખ્યામાં અંડપિંડમાં શું ઉત્પન્ન થાય છે, અંડકોષો ઉત્પન્ન થાય, એટલે એનો ઉદર જે છે પેટનો ભાગ ફૂલેલો અને પહોળો થઈ જાય છે, રાઈટ. જ્યારે નર દેડકો જે છે એનો ઉદર એકદમ સાંકડો જ રહે છે, રાઈટ. તો આ રીતે જે છે એ અલગ પડે છે. ક્લિયર? આગળ વધીએ મિત્રો. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ મિત્રો. તો આને બાહ્ય દેખાવ, બાહ્ય બહારથી કેવો દેડકો છે એને જોઈએ. હવે વન બાય વન એના આપણે તંત્રો તરફ આગળ વધીએ. એમાં પહેલું છે પાચન તંત્ર, વેરી ઇઝી, રાઈટ. દેડકાનું પાચન તંત્ર જુઓ તો પાચન માર્ગ અને અલગ અલગ ગ્રંથિ છે, સ્વાદુપિંડ, યકૃત જેવી પાચક ગ્રંથિનું બનેલું છે. દેડકો માંસાહારી છે એટલે અન્ન માર્ગ પ્રમાણમાં ટૂંકો હોય છે અને આંતરડાની લંબાઈ કેવી હોય છે, ઓછી. આ યાદ રાખજો મિત્રો, દેડકો કેવો છે, માંસાહારી છે, રાઈટ. એટલે અન્ન માર્ગ પણ ટૂંકો હશે અને આંતરડાની લંબાઈ પણ કેવી હોય, ઓછી. તેમાં મુખ મુખ ગુહામાં ખુલે છે એટલે મોઢું જે છે એ અંદર બે જડબા વચ્ચેનું પોલાણ એટલે એને કહેવાય મુખ ગુહા. આગળનું જે છે એને મોઢું કહેવાય, રાઈટ. દેડકાનું આ મુખ, મુખ જેની અંદર ખુલે એ મુખ ગુહા કહેવાય. ગરદનનો અભાવ છે, ગરદનનો અભાવ હોય એટલે અન્નળી એકદમ ટૂંકી છે, તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો.
કેવી શું છે? અન્નળી, અન્નળી પછી આગળ શેમાં ખુલે છે? તો કે જઠરમાં ખુલે છે, રાઈટ? અહીંથી અન્નળી તમે જુઓ તો આગળ શ્યાં ખુલે? જઠરમાં. ઓકે, તો આ રીતે એનો અન્ન માર્ગ છે. જોઈએ વન બાય વન ભાગ. ત્યાર પછી જઠર, જઠર જે છે શરીર ગુહામાં એટલે કે શરીરના પુલાણમાં ડાબી બાજુ આવેલું છે. લાંબુ પહોળું અને સેજ વળેલી ગુહા સ્વરૂપે હોય. જો અહીંયા તમે જોઈ શકો છો, જઠર ઘણું લાંબુ છે, સેજ એવું આ રીતે વળેલું છે અને બે ભાગનું બનેલું છે. અગ્ર ભાગને હૃદયગામી અને પાછલો સાંકડો ભાગ એને ની જઠર કહેવાય, રાઈટ? એટલે આ હૃદય નજીક આવેલો ભાગ જે છે સ્ટાર્ટિંગનો, અહીં આકૃતિમાં બતાવું છું, જો રાઈટ? તો એ હૃદયગામી અને પાછળનો જે સાંકડો ભાગ છે એને ની જઠર, નીચેનો ભાગ કહેવાય. ની જઠરના પાછલા ભાગે મુદ્રિકા સ્નાયુ ધરાવતો ની જઠર વાલ આવેલો છે. ની જઠર નાના આંતરડામાં ખુલે છે. અહીંયા આકૃતિમાં જોતા રહેજો દોસ્તો, અહીંયા એક્ઝેક્ટ મુદ્રિકા એટલે ગોળાકાર સ્નાયુનો બનેલો આ રીતનો વાલ આવેલો, રાઈટ? એટલે અહીંયા હું ડ્રો કરું છું આ રીતે. મતલબ અહીંયા જઠર પૂરું થયું, ની જઠર, તો ત્યાં મુદ્રિકા એટલે કે વીટી, વીટી કેવા આકારની હોય? ગોળ, એટલે ગોળ આકારના સ્નાયુનો બનેલો આવો વાલ હોય, રાઈટ? જેથી જઠરમાંથી ખોરાક આગળ નાના આંતરડામાં જાય. નાનું આંતરડું જે છે એ અલગ અલગ ભાગમાં છે, પક્વાશય અને શેષાંત્રમાં વિભાજિત છે. અને પક્વાશય અને જઠરને સમાંતર યુ આકાર બનાવે છે, રાઈટ? પક્વાશય જે છે એ આ રીતનો યુ આકાર બનાવે છે. એ આકાર આપણે આગળની ડાયાગ્રામમાં જોઈશું. આ રીતે યુ આકારનું પક્વાશય બને છે. ઓકે, જઠરને સમાંતર આગળ વધ્યા. આ આકૃતિમાં એક્ઝેક્ટ ક્લિયર નથી બનતો, પણ પછી આપણે જોઈએ સ્લાઇડ. ઓકે, તો જઠર જે છે સેજ લાંબુ છે, આ રીતે સેજ વળેલું છે. આગળનો ભાગ હૃદયગામી જઠર, પાછળનો સાંકડો ભાગ ની જઠર, ની જઠર આગળ વાલ છે, ની જઠર વાલ કહેવાય, રાઈટ? અને પછી એ આંતરડામાં ખુલે નાના આંતરડામાં, પછી મોટા આંતરડામાં ખુલે નાનો આંતરડામાં, પકવાશય અને શેષાંત્ર, અને પકવાશયનો કયો ભાગ છે? યુ આકારનો. ક્લિયર? આગળ વધીએ મિત્રો. આ જો આ યુ આકારનો ભાગ પકવાશયનો, યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ, બરાબર? અહીંયાથી જુઓ, જઠરને સમાંતર આગળ વધ્યો આ રીતે, યુ આકાર બન્યો આ આકૃતિમાં જોજો. ઓકે, હવે યકૃત અને સ્વાદુપિંડ એ સહાયક પાચક ગ્રંથિઓ છે જે પાચનમાં સહાય કરે, અને યકૃતમાંથી આવશે પિત્તરસ જે પિત્તાશયમાં સંગ્રહ પામે, રાઈટ? અહીંયા આકૃતિમાં આપેલું છે, આ પિત્તાશય છે. આ યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય જે પિત્તાશયમાં સંગ્રહ પામે. સ્વાદુપિંડ, સ્વાદુપિંડ જે છે અહીંયા આ ભાગ જે છે આખો આ સ્વાદુપિંડ છે. યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ, રાઈટ? સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય છે સ્વાદુરસ જે અલગ અલગ ઉત્સેચકો ધરાવે. પિત્તાશયના પિત્તરસમાં કોઈ પાચક ઉત્સેચક નથી, બટ સ્વાદુપિંડના સ્વાદુરસમાં વિવિધ પાચક ઉત્સેચકો છે. આ બંને સામાન્ય નળી દ્વારા, યકૃત સ્વાદુપિંડ નલિકા જે આકૃતિમાં બતાવું છું, ખૂણાના ભાગમાં તમે જુઓ, કોમન નળી છે યકૃત સ્વાદુપિંડ નલિકા. યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પિત્તરસ અને સ્વાદુરસ પિત્ત નળી દ્વારા ક્યાં આવે છે? પકવાશયમાં. યુ કેન સી, જો અહીંયા આ નળી છે, અહીંયા જો આ દેખાય તમને, જો અહીંયા લાંબી લાઈન મેં દોરી છે, આ એક્ઝેક્ટ આઈડિયા બ્લુ કલરની છે, એને યકૃત સ્વાદુપિંડ નલિકા કહેવાય. યકૃતમાંથી પિત્તરસ લાવે અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ લાવતી. તો આ સહાયક પાચક ગ્રંથિ છે યકૃત અને સ્વાદુપિંડ. આગળ જોઈએ. પછી મોટું આંતરડાની વાત કરીએ, નાનું આંતરડું પકવાશય છે, રાઈટ? મધ્યંત્ર શેષાંત્ર પછી મોટું આંતરડું એટલે તે મળાશય તરીકે ઓળખાય. શેષાંત્ર મોટા આંતરડામાં ખુલે છે. અગ્ર ભાગ મળાશય ટૂંકી પહોળી નળી છે. આગળ વધી સીધી એ શું બનાવે છે? અવસારણી. યુ કેન સી હિયર, રાઈટ? આ જે છે શરૂઆતનો આ શેષાંત્ર અહીંયા પૂરું થયું એટલે શરૂઆતનો જે ભાગ છે ટૂંકી નળીનો મળાશય છે. આકૃતિમાં જોઈ શકો, રાઈટ? મળાશય પછી આગળ અવસારણી કહેવાય. ઓકે, અહીંયા જો તમે નામ આપેલા જ છે અવસારણી. આગળનો નળીકાર બને છેલ્લે એક છિદ્ર દ્વારા બહાર ખુલે એને કહેવાય અવસારણી દ્વાર, રાઈટ? એટલે મળદ્વાર શબ્દ અહીંયા નથી વપરાતો, અહીંયા વપરાય છે અવસારણી. સમજ્યા મિત્રો? મળાશય જે છે આગળ એક ટૂંકી નળી વાળા ભાગમાં ખુલે એને અવસારણી કહેવાય, અને અવસારણી જે છે અવસારણી દ્વાર વડે બહાર ખુલે. અવસારણી એ શું છે? નાનો કોથળી જેવો મોટા આંતરડાનો અંતિમ ભાગ છે, અંત્ય ભાગ છે, જે મળાશય અને પ્રજનન ભાગો એમાં ખુલે છે. એટલે મળાશય ખુલે, મૂત્રાશય ખુલે, મૂત્રવાહિની ખુલે, શુક્રવાહિની ખુલે, અંડવાહિની ખુલે, આ બધી જ વસ્તુ અવસારણીમાં ખુલે. પાચન માર્ગ, ઉત્સર્જન માર્ગ, પ્રજનન માર્ગ, આ બધું અવસારણીમાં ખુલે એવું આપણે ઉભયજીવી વર્ગની જયારે વાત કરી દેડકાની ત્યારે આપણે સમજાવ્યું, રાઈટ? તો અહીંયા બધા તંત્રો આપણે જોઈશું એટલે ખ્યાલ પણ આવશે કે બધી જ રચનાઓ ક્યાં ખુલે છે? અવસારણીમાં. અને પછી
અવસારણી એ અવસારણી દ્વાર વડે એના દ્વાર દ્વારા પૃષ્ઠભાગે શરીરની બહાર ખુલે છે રાઈટ તો આ રીતે જે છે એનું આખું પાચન માર્ગ છે પાચન તંત્ર છે દેડકાનું આગળ વધીએ મિત્રો હવે પાચન માર્ગ પછી પાચન ક્રિયા કેવી રીતે પોતાના ઘટકો જે છે એને પચાવે છે તો કે પાચન માર્ગમાં ખોરાક લઈ લે પછી એને પચાવવાની ક્રિયા થાય પહેલા ખોરાક તો લેવો પડે ને પછી પચાવવાની ક્રિયા થાય તો દેડકાની જીભ જે છે દ્વિશાખી હોય રાઈટ દ્વિશાખી એટલે આ રીતે બે આમ ભાગ નીકળે આમ રાઈટ અને જીભ જે છે ને આ રીતે આમ બહાર નીકળે એટલે જે શિકાર ઉપર હોય પડે ને સીધો શિકાર ચોંટી જાય એટલે સીધું મોઢાની અંદર દેડકું મોઢું ખોલે આમ જડબું ખોલે આમ હા એટલે સીધી જીભ આ રીતે નીકળે ચીકણી હોય શિકાર ઉપર પડે ચોંટી જાય એટલે સીધી અંદર રાઈટ આ રીતે દ્વિશાખી જીભ હોય જઠરની દિવાલની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ અને જઠર રસ દ્વારા ખોરાકનું અર્ધપાચન થાય એક વખત ખોરાક મોઢામાં આવી ગયો આ રીતે જીભ દ્વારા પછી એને થોડો ઘણો ટુકડા થાય રાઈટ એમાં દાંત તો હોય પણ ખાલી ઉપલા જડબામાં જ હોય ઉપરનો જે જડબું હોય બે જડબા હોય આપણે કેમ બંને જડબામાં દાંત છે એમ દેડકાને ખાલી ઉપલા જડબામાં જ દાંત હોય જે ખોરાકનું થોડું ઘણું પાચન કરે એ અર્ધપાચિત ખોરાકને શું કહેવાય આમપાક જે જઠરમાં પાચન થાય જઠરમાંથી આમપાક આંતરડાના પ્રથમ ભાગ એટલે પકવાશયમાં આવે હવે પકવાશયમાં સામાન્ય પિત્ત નળી દ્વારા સ્વાદુરસ અને પિત્તરસ આવે છે ખ્યાલ હશે એટલે પકવાશયમાં પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ પિત્ત નળી દ્વારા આવે એટલે બે પાચક રસ પેળા એટલે આગળનું પાચન ત્યાં થશે હવે પિત્તરસ શું કરશે પિત્તરસ ચરબીનું તેલોદીકરણ કરે છે અને સ્વાદુરસ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે છે ચરબીનું તેલોદીકરણ એટલે ચરબીના મોટા અણુ હોય એને નાના અણુમાં કન્વર્ટ કરો ચરબીના મોટો અણુ મેં દોર્યો છે અહીંયા એને ચરબીના નાના અણુમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયા એને કહેવાય ચરબીનું તેલોદીકરણ શું કહેવામાં આવે મિત્રો તેલોદીકરણ રાઈટ એટલે ચરબીના મોટા અણુને ચરબીના નાના અણુમાં કન્વર્ટ કરવાની ક્રિયા એને તેલોદીકરણ કહેવાય રાઈટ સ્વાદુરસ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરશે પાચનની અંતિમ ક્રિયા જે છે એ આંતરડામાં પછી પૂરી થાય છે ત્યાર પછી જે છે પાચિત ખોરાકનું અભિશોષણ થાય આંતરડાની દિવાલમાં આંગળી જેવી ગળિયું આવેલા હોય એને કહેવાય રસાયણકુરો સૂક્ષ્મ રસાયણકુરો આ તમે જાણીતા છો આગળ રાઈટ આ રીતના આંગળી જેવા ગળિયો આંતરડાની દિવાલમાં શેષાંત્રની દિવાલમાં આ રીતના ગળિયો આંગળી જેવી ગળિયો એને કહેવાય રસાયણકુરો સૂક્ષ્મ રસાયણકુરો જે પાચિત ખોરાકનું શું કરશે અભિશોષણ કરશે પાચિત ખોરાકનું શોષણ કરશે અને છેલ્લે જે વધારે અપાચિત ખોરાક એ મળાશયમાં ત્યાંથી અવસારણીમાં અવસારણીમાંથી પછી બહાર નિકાલ પામે તો આ રીતની આખી પાચન ક્રિયા છે મુખમાં આવી જાય પછી ત્યાંથી જઠરમાં આવે જઠરમાં HCL માંદી HCL ઉત્પન્ન થાય યુ નો ઇટ સાથે સાથે જઠર રસ ઉત્પન્ન થાય એટલે થોડો ઘણો જે પાચિત ખોરાક જે જઠરમાં બને એને આમપાક કહેવાય રાઈટ જઠરમાંથી ખોરાક આંતરડામાં નાના આંતરડાનો શરૂઆતનો યુ આકારનો ભાગ નાના આંતરડાનો શરૂઆતનો યુ આકારનો ભાગ એટલે પકવાશય એમાં સ્વાદુરસ અને પિત્તરસ આવે પિત્તરસનું ખાસ કઈ કામ નથી કેમ કે એમાં કોઈ પાચક ઉત્સેચક હોતા નથી એટલે એ ચરબીનું તેલોદીકરણ કરે એટલે ચરબીના મોટા અણુને નાના અણુમાં ફેરવે છે રાઈટ અને સ્વાદુરસ જે છે એની અંદર વિવિધ ઉત્સેચકો છે એટલે કાર્બોહાઈડ્રેટ પ્રોટીનનું એ શું કરે છે પાચન કરે છે રાઈટ અને પાચનની અંતિમ પ્રક્રિયા જે છે આંતરડામાં પૂરી થાય અને પછી પાચિત ખોરાકનું આંતરડાની દિવાલમાં આવેલા આંગળી જેવા આવા પ્રવર્ધો એટલે કે ગળિયો એના દ્વારા અભિશોષણ થાય અને છેલ્લે જે અપાચિત ખોરાક હોય એનો નિકાલ થાય રાઈટ તો આ પાચન ક્રિયા થઈ પાચન તંત્રની અંદર હાઉ ઇટ ડાયજેસ્ટ કેવી રીતે એનું પાચન થાય આગળ જોઈએ મિત્રો હવે આપણે જોઈએ છે દેડકામાં શ્વસન દેડકામાં શ્વસનની ક્રિયા કેવી રીતે થાય છે દેડકો કેવી રીતે શ્વસન કરે છે કયા અંગો દ્વારા તો દેડકો પાણી અને જમીન એમ બંને જગ્યાએ જુદી જુદી રીતે શ્વસન કરે જો એ બંને નિવાસસ્થાનમાં રહે પાણીમાં રહે અને જમીન પર રહે તો બંને નિવાસસ્થાનમાં એમની શ્વસનની રીત પણ કેવી છે જુદી જુદી પાણીમાં ત્વચા એક શ્વસનાંગ તરીકે કાર્ય કરે એટલે એને ત્વચીય શ્વસન કહેવાય જો પાણીમાં હોય તો મોઢું તો ખુલે નહીં રાઈટ નાકની અંદર પાણી જઈ શકે નહીં સમજાણું એટલે પાણીની અંદર એ કોના દ્વારા શ્વસન કરે ત્વચા દ્વારા ત્વચામાં પ્રસરણ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાત વિનિમય થાય છે એટલે ત્વચામાં ડાયરેક્ટ પાણીમાં ઓગળેલો જો ઓક્સિજન હોય એ ડાયરેક્ટ ત્વચાની એકદમ પાતળી ભીની હોય એના દ્વારા લોહીમાં આવી જાય અને ત્વચામાંથી CO2 જે છે એ બહાર નીકળી જાય
એટલે ઇનશોર્ટ ત્વચા દ્વારા સ્કીન દ્વારા જે છે પાણીની અંદર ઓટુ સીઓટુ ની આપલે આ રીતે કરી લે. જમીન પર મુખ ગુહા ત્વચા અને ફેફસા એમ ત્રણેય અંગો દ્વારા થાય. મેઇનલી ફેફસા છે જમીન ઉપર, રાઈટ, બટ મુખ ગુહાની અંદર પણ શ્વસન થાય. જો આ મુખ ગુહા અહીંયા આપી છે અંદરની પોલાણ, આમાં જે હવા ભરાય એના દ્વારા ઓટુ સીઓટુ ની આપલે કરે, આ મુખ ગુહા છે, રાઈટ. પછી આ ફેફસા છે, રાઈટ, અને ત્વચા તો છે જ શરીરની સપાટી. જમીન ઉપર જે છે આ ત્રણેય અંગો દ્વારા શ્વસનની ક્રિયા થાય, મેઇનલી એમાં ફેફસા હોય, યાદ રાખજો. ફેફસા દ્વારા શ્વસનને ફુફ્ફુસીય શ્વસન કહેવાય, ત્વચા દ્વારા થાય તો ત્વચીય શ્વસન, મુખ ગુહા દ્વારા થાય તો મુખ ગુહીય શ્વસન. જેવું અંગ એવું નામ, વેરી સિમ્પલ. તો જયારે ફેફસા દ્વારા શ્વસન થાય દેડકામાં ત્યારે એને શું કહેવાય છે મિત્રો, ફુફ્ફુસીય શ્વસન કહેવાય. ફેફસાની એક જોડ લંબાયેલી છે, અંડાકાર ગુલાબી રંગના થેલી જેવી રચના છે, યુ કેન સી અહીંયા લંગ નામ આપ્યું છે, રાઈટ. બે છે અહીંયા, જો અત્યારે હવા નથી ભરાઈ કરેલી આકૃતિ, રાઈટ. એક જોડ છે ગુલાબી રંગના, અહીંયા રંગ થોડોક અલગ છે બટ યાદ રાખવાનું છે, અંડાકાર. ધળની ઉપરી ભાગમાં ઉરસમાં છાતીના ભાગમાં આવેલા છે. હવા નાસિકા છિદ્રમાંથી પ્રવેશી મુખ ગુહા અને ફેફસામાં જાય. જો આ નાસિકા છિદ્રો છે અહીંયા, રાઈટ. એના દ્વારા જો અહીંયા એરો આપેલો છે, હવા જે છે અંદર આવી મુખ ગુહામાં, મુખ ગુહામાંથી ક્યાં ગઈ, ફેફસામાં. તો બાજુની આકૃતિમાં તમે જો ફેફસા અહીંયા ફૂલી જાય છે, પેલા મુખ ગુહામાં આવે એટલે મુખ ગુહા જે છે અહીંયા તમે જુઓ તો પહોળી થઈ જાય છે નીચે, એટલે દેડકામાં આ ભાગ જે છે સતત હલતો હોય, દાટી નીચેનો ભાગ આપણે એમ સતત, કારણ કે એ મુખ ગુહાનો ભાગ હોય એમાં હવાની અવર જવર થતી હોય. ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા દરમિયાન પણ દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે, કારણ કે ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા દરમિયાન પણ દેડકો જમીનમાં ખાડામાં નિષ્ક્રિય પડેલો હોય ત્યારે એને શ્વસનની તો જરૂર પડે જ, શ્વાસ તો લેવો જ પડે, ત્યારે એ ત્વચા દ્વારા જે છે એની આપલે કરે છે વાયુની, ક્લિયર. તો આ રીતે જે છે દેડકામાં શ્વસન છે. સો ડેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો આજે આપણે દેડકા વિશે શરૂઆત કરી, દેડકાનું બાહ્ય લક્ષણ, બાહ્ય લક્ષણો, દેડકાનું પાચન તંત્ર અને શ્વસન તંત્ર. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ, આપ સારી રીતે સમજ્યા છો દોસ્તો. સાથે સાથે તૈયાર કરતા રહેજો, રાઈટ, આળસ કરતા નહીં. અને હવે આગળના તંત્રો આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય, આવજો. With the onset of the monsoon, it is common to hear croaking sounds. These sounds are made by male frogs to attract females as it's their breeding season. Frogs are tailless animals that live both on land and in fresh water. There are about 4,000 species of frogs worldwide, but they are usually found in tropical and subtropical regions. India too is home to many species, the most common being Rana tigrina. Did you know these amphibians can change their body temperature according to the temperature of the environment? This is because frogs are cold-blooded animals or poikilotherms. In fact, when the temperature is extremely hot or cold, they take shelter in deep burrows. Frogs undergo hibernation in winter and estivation in summer and are therefore not visible during these seasons. Frogs are also known to camouflage themselves according to their surroundings to hide from predators. The dorsal side of their body is olive green with dark irregular spots, while the ventral side is pale yellow. This coloration of the skin makes the frog inconspicuous to predators and is also known as mimicry. The frog's skin is smooth and slippery due to the presence of mucus, which makes it difficult for the prey to grasp it. Additionally, the skin is moist and helps in the diffusion of respiratory gases. Did you know that a frog doesn't drink water but absorbs it through its skin? The body of a frog is divided into two regions, head and trunk. There is no neck and tail. The head bears a wide semicircular mouth, above which is a pair of small nostrils.
A little behind the nostrils is a pair of large bulging eyes covered by a transparent nictitating membrane which protects the eyes while in water. Behind the eyes is a pair of membranous tympanum which receives sound signals. The head is attached to the trunk, which is a broad structure that usually shows a hump in the sitting posture. It bears two pairs of limbs, forelimbs and hind limbs, that help to swim, walk, leap and burrow. The hind limbs have 5 digits and are larger and muscular than the forelimbs, which have 4 digits. Moreover, the long digits of the hind limbs are connected by a web that helps to swim. In frogs, the sexes are separate, and certain features help to easily distinguish between a male and a female frog. Male frogs possess 2 vocal sacs on the lower side of their throat, which are used for croaking. They also have a copulatory pad on the 1st digit of their forelimbs. Both these organs are absent in female frogs. Although frogs are undesirable in residential areas, they are beneficial to farmers as they eat insects and protect crops. They serve as an important link in the food chain and food web in the ecosystem and thus maintain an ecological balance. However, in recent years, the population of frogs has been declining due to various human activities. Frogs have well-developed organ systems. Their digestive, respiratory, vascular, excretory, nervous, and reproductive systems are held in a body cavity. Let's take a look at each system in detail. The digestive system consists of an alimentary canal and digestive glands. Frogs, being carnivores, the length of the intestine is reduced. This makes the alimentary canal short. The alimentary canal begins with a wide, semicircular mouth that opens into a buccal cavity, which leads into a pharynx. The pharynx continues into a short, tubular esophagus. The esophagus is followed by the stomach, which continues as the intestine, rectum, and finally opens into the cloaca. Frogs possess 2 main digestive glands, the liver and pancreas. The liver secretes bile, which is stored in the gallbladder, while the pancreas produces pancreatic juice containing digestive enzymes. A frog uses its sticky, bilobed tongue to catch prey or food. As the food passes through the stomach, it is partially digested by hydrogen chloride or HCl and gastric juices secreted by the walls of the stomach. This partially digested food, called chyme, then passes into the duodenum, which receives pancreatic juices and bile through a common bile duct. The pancreatic juices digest carbohydrates and proteins, while the bile emulsifies fat present in the food. The digestion of food is completed in the intestine, where it is absorbed by numerous finger-like projections called villi and microvilli. The undigested solid waste passes through the rectum and is finally ejected through the cloaca.
The anatomical study also includes the respiratory system. Interestingly, frogs respire in water and on land in two different ways. In water, the frog's skin functions as the respiratory organ and the gaseous exchange takes place through diffusion. This is called cutaneous respiration. On land, a frog respires through the buccal cavity, skin, and lungs. During respiration, air is drawn into the buccal cavity through the nostrils and is forced into the lungs. This type of respiration through the lungs is called pulmonary respiration. Did you know that during estivation and hibernation, frogs respire only through their skin,